જુનિયર ક્લાર્ક 2017માં પૂછાયેલો ક્વેશ્ચન. 52 પત્તાના ઢગમાંથી પસંદ કરેલ પત્તું કાળા રંગનું હોય તેની સંભાવના કેટલી? તો સંભાવનાનું ફોર્મ્યુલા તમને ખબર હોવી જોઈએ કે સંભાવના બરાબર અપેક્ષિત પરિણામ ભાગ્યા કુલ પરિણામ બરાબર. તો આ પ્રમાણે એનું સૂત્ર થશે. હવે કુલ પરિણામ કયું બનશે? તો જુઓ, પત્તું કાળા રંગનું હોય તો કાળા રંગના કેટલા પત્તા હોય? 52 ટોટલ પત્તા હોય, એમાંથી કાળા રંગના પત્તા કેટલા? તો કે ફૂલ્લીના જેટલા પણ પત્તા હોય એ બધા કેવા રંગના હોય? કાળા રંગના હોય. અને કાળીના જે પત્તા હોય એ પણ કયા રંગના હોય? કાળા રંગના હોય. તો ફૂલ્લીના 13 પત્તા અને કાળીના 13 પત્તા, ટોટલ પત્તા થશે 26 બરાબર. તો 26 ટોટલ કાળા રંગના પત્તા બન્યા. અને કુલ પરિણામ એટલે દોસ્તો ટોટલ પત્તા કેટલા? 52. આપણે જાણીએ છીએ કે ટોટલ પત્તા હોય તો એમાં 52 પત્તાનો સમાવેશ થાય છે. તો એ 52 પત્તા આપણું કુલ પરિણામ બનશે. જ્યારે પત્તું કાળા રંગનું હોય તેની સંભાવના, મેં તમને અગાઉના વિડીયોમાં કહ્યું હતું કે જેની સંભાવના આપણે શોધવાની છે એ આપણું અપેક્ષિત પરિણામ બનશે. તો અહીંયા જુઓ, પત્તું કાળા રંગનું હોય તેની સંભાવના, તો આપણે એ અપેક્ષિત પરિણામમાં લેવાનું. અને કાળા રંગના ટોટલ પત્તા કેટલા? 26. તો આપણે અપેક્ષિત પરિણામ લખીશું 26. તો હવે તમે ભાગ ચલાવશો તો 26 2 52, તો 1/2 કે જે આપણો આન્સર બનશે. વિડીયોમાં ખ્યાલ નથી આવ્યો તો ફરીથી વિડીયોને જોઈ શકો છો. થેન્ક યુ સો મચ.